नमस्कार मित्रों, आप सबने आवकारु छू। केम छो बधा? मजामां? हसता रहो, उत्साह से काम करता रहो। आ वीडियो में आपणे धोरण 10 विज्ञान की शुरुआत करवा जाइए छे। तो विज्ञान की अंदर आप पहलो ज प्रकरण जे आपने ख्याल छे के रासायनिक प्रक्रियाओ अने समीकरण, तो एनी विषय आपणे वात करवानी छे। तो आ वीडियो में आपणे पहला प्रकरण की बात करिए ए पहला आपणे थोड़ू भूतकाल की बात कर लिए कि आगळना धोरणनी अंदर आपणे अभ्यास करेलो छे जेनी अंदर रासायनिक प्रक्रियाओ आवी गई छे। तो रासायनिक प्रक्रियाओ जे आपणी आसपास बने छे ए कई छे? तो आपणे जोईए छीए कि आपणी आसपास जे लोखंडनी वस्तुओ छे एनी सपाटी पाणी अथवा तो भेजना संपर्क में के हवाना संपर्क में आवाथी कटावानी प्रक्रिया थाय छे। कोई पण प्रकारना फळना जे ज्यूस बनावीए छीए केनो रस जे छे ने थोड़ो समय एमने राखी देवामां आवे तो आपने खबर छे के ते आथोणनी क्रियामां रूपांतर थाय छे, एनो स्वाद तरी जाय छे। बटेटा छे एनी छाल उतारीए, सफरजन छे कापीए तो एनी सपाटी काळी पड़ी जाय छे। દૂધને આપણે ઓરડાના તાપમાને એમનેમ રાખીએ તો તે બગડી જાય છે। ત્યારબાદ આપણે ખોરાક લેવાની જે પ્રક્રિયા કરીએ છીએ ને પાચનની પ્રક્રિયા થાય છે, તો પાચન થવાની પ્રક્રિયા પણ છે એક રાસાયણિક પ્રક્રિયા છે। સૂર્ય સવારમાં ઉગે અને સૂર્યના પ્રકાશના કિરણોની સાથે વનસ્પતિની અંદર પણ જે ફોટોનેસ્ટિક જે ઇફેક્ટ થાય છે એટલે કે પ્રકાશના કારણે જે રાસાયણિક પ્રક્રિયા થાય છે જે આપણે નાના ધોરણથી ભણતા આવીએ છીએ, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે જેમાં આપણે ખબર છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વચ્ચે પ્રક્રિયા થઈ ગ્લુકોઝનું નિર્માણ થાય છે। તો આવી અનેક રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણી આસપાસ ઘટિત થાય જ છે, પણ આપણે અમુક ક્રિયાઓ જાણી શકીએ છીએ, અમુક ક્રિયાઓ છે આપણી જાણની બહાર હોય છે, આપણે જોઈ શકતા નથી, આપણે ખ્યાલ નથી આવતો, જેને કારણે આપણે સમજી શકતા હોતા નથી। તો રાસાયણિક પ્રક્રિયાઓ કુદરતમાં સતત બનતી જ રહેતી હોય છે, આપણા શરીરમાં પણ છે રાસાયણિક પ્રક્રિયાઓ સતત બનતી જ રહેતી હોય છે, જેના કારણે છે ખોરાકનું પાચન થાય છે, એમાંથી પોષક તત્વ મળે છે, રુધિરની અંદર રૂપાંતર થાય છે। તો આ બધી જે વસ્તુઓ જે છે રાસાયણિક પ્રક્રિયાઓ છે આપણી આસપાસ ઘટિત થતી હોય છે। તો આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો રાસાયણિક પ્રક્રિયા જે છે એ વાસ્તવમાં આપણી આસપાસ બને છે। તો રાસાયણિક પ્રક્રિયા શું છે? તો જ્યારે આપણે આગળના પ્રકરણમાં જે ચેપ્ટરોમાં શીખી ગયા ધોરણ 9ની અંદર તેની આપણે વાત કરીએ તો બે પ્રકારના ફેરફાર થતા હોય છે, ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર। તો ભૌતિક ફેરફાર 3 પ્રકારના હોય છે, ઘન પ્રવાહી વાયુ હોય છે, રાસાયણિકની અંદર તત્વ સંયોજનની મિશ્રણ હોય છે। આવું આપણે નાના ધોરણની અંદર એટલે કે આગળના ધોરણમાં ના પ્રકરણની અંદર શીખી ગયા છીએ। તો રાસાયણિક પ્રક્રિયાની અંદર છે શું ફેર થાય છે? તો રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પદાર્થ હોય એ પછીની અવસ્થા છે એની અંદર એની પ્રકૃતિ એટલે કે સ્વભાવમાં પરિવર્તન થઈ જાય। જેમ કે લોખંડનો ટુકડો લીધો મેં તો અત્યારે ચળકતો છે, પણ થોડા દિવસ પાણીના સંપર્કમાં કે ભેજના સંપર્કમાં આવવાથી એ કાટ લાગી જાય છે, એની પ્રકૃતિ છે સ્વભાવ છે થોડો ફેર પડે છે। દૂધ છે એમનેમ રાખીએ છીએ, દહીંની અંદર રૂપાંતરિત થઈ જાય છે, મીન્સ કે બગડી જાય છે, દહીંની અંદર તો પછી રૂપાંતર થાય પણ દૂધ બગડવાની ક્રિયા થાય, તો એક પ્રકારની રાસાયણિક। તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે આપણી આસપાસ ઘટિત થાય છે તો રાસાયણિક પ્રક્રિયા છે, એટલે કે એની પ્રકૃતિની અંદર ફેરફાર થાય મૂળ પદાર્થમાં તો એને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે આપણે ઓળખતા હોય છે। તો રાસાયણિક પ્રક્રિયા જે છે એ આપણી આસપાસ ઘટિત થાય છે તો એને સામાન્ય રીતે સમજવા માટે આપણે થોડી પ્રવૃત્તિઓ લીધી છે। તો પહેલી પ્રવૃત્તિ છે મિત્રો કે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવવામાં આવે છે। તો કઈ રીતે પ્રક્રિયા થાય છે? આ ધોરણ 7થી તમે શીખતા આવ્યા છો, તો અહીં આપણે સાધનોની વાત કરીએ, ચીપીઓ છે, મેગ્નેશિયમની પટ્ટી છે, બર્નર છે અને વોચ ગ્લાસ છે આપણે લઈએ। તો અહીં આપણે આ પ્રવૃત્તિને પ્રયોગ તરીકે જો સમજીએ તો સાધનોની વાત થઈ ગઈ, ત્યાર પછી પદ્ધતિ લખવી છે, તો આપણે કહેવાનું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ
સાધનોની ગોઠવણ કરવામાં આવે છે, એટલે કે શું લેવામાં આવે છે, મેગ્નેશિયમની પટ્ટી જે 3-4 સેમી લાંબી છે, જેને કાચ પેપરથી ઘસતા તે કેવી થાય છે, ચળકતા સફેદ રંગની થતી હોય છે. હવે આપણે એમ થાય કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી શું કામ, તો આપણે એવી ધાતુ હંમેશા પસંદ કરીએ છીએ જે સક્રિય હોય. તો સક્રિય ધાતુઓના કારણે છે એની પ્રક્રિયા પણ છે ખૂબ ઝડપથી બને છે. તો અહીંયા આપણે વાત કરતા હતા તો મેગ્નેશિયમની પટ્ટી છે એ ચીપિયા વડે લેવામાં આવે છે અને બર્નિંગની અંદર એને સળગાવવામાં આવે છે. જેવી જે પટ્ટી છે મેગ્નેશિયમની જે સળગશે એટલે સફેદ ધુવાળા સાથે એકદમ ચળકતી જ્યોત સાથે છે તે સળગી ઉઠશે. સળગશે એટલે એ રાખની અંદર રૂપાંતરિત થશે, પણ આ રાખ છે કેવી હશે, સફેદ એકદમ, એટલે કે સફેદ પાવડર સમાન હશે. આ જે રાખ છે એને વોચ ગ્લાસની અંદર ભરી દેવામાં આવશે. પણ આ રાખ શું બની ગઈ છે, હવે એના સ્વભાવ ચેન્જ થઈ ગયો છે. મેગ્નેશિયમ હતું અને ઓક્સિજન બંને મિશ્રણ થયા છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનું રૂપાંતર લીધેલું છે. તો વોચ ગ્લાસની અંદર જે આ રાખ દેખાય છે એ શું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, MgO. મેગ્નેશિયમની પટ્ટી Mg અને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ એટલે આપણે શું મળે છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આપણે જે જોઈએ છે તો આ રીતની જે પ્રવૃત્તિ છે એની ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે આ રાસાયણિક પ્રક્રિયા છે અહીંયા બની છે. તો આ રાસાયણિક પ્રક્રિયાને આપણે શાબ્દિક રીતે તો વર્ણવી, પણ એને આપણે હજી શાબ્દિક રીતે ટૂંકું સ્વરૂપ આપવું હોય તો આપણે શું કરવામાં આવતું હોય છે, તેને નાના શબ્દની અંદર રૂપાંતરિત કરી અને આપણે લખતા હોય છે. તો કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન સામે લખતા હોય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ રીતે છે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. અને હજી એનું સંક્ષિપ્ત સ્વરૂપ લેવું હોય તો આપણે એને શું લઈએ છીએ, સંજ્ઞાત્મક સ્વરૂપમાં, એટલે કે એના અણુસૂત્ર અથવા તો સંજ્ઞાના સ્વરૂપે દર્શાવીએ છીએ, જેથી કરીને એ રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે સાંકેતિક ભાષામાં એટલે કે ટૂંકા સ્વરૂપમાં અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકતા હોઈએ છીએ. તો ત્યાં આપણે લખીએ છીએ Mg = 1 O2 = 2 MgO અથવા 2 Mg + O2 = 2 MgO આ રીતે આપણે લખતા હોઈએ છીએ. તો એ આપણે બીજી પ્રવૃત્તિ લઈએ જેમાં આપણે કસનળી લેશું. આ કસનળીની અંદર લેડ નાઇટ્રેટ લેશું, જેનો પાવડર છે સફેદ રંગનો છે, જેની અંદર પોટેશિયમ આયોડાઇડ ઉમેરીએ છીએ જે રંગવિહીન હોય છે. હવે આની અંદર ઉમેરણ કરતાં શું બને છે, તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થશે, આ દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે. દ્વિવિસ્થાપન કઈ રીતે થાય છે, તો લેડ આયોડાઇડ બનશે અને પોટેશિયમ નાઇટ્રેટ બનશે, બંને એકબીજાનું વિસ્થાપન કરશે. પણ અહીંયા આપણે લેડ આયોડાઇડ જોશું તો એ પીળા રંગનું દ્રાવણની અંદર રૂપાંતર થતું હોય છે. પ્રવૃત્તિ ત્રીજી જોઈએ આપણે 1.3. તો આ જે પ્રવૃત્તિ છે એ જોઈએ તો કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે અને પ્રયોગ તરીકે વર્ણવ હોય મિત્રો તો એની અંદર લખવાનું હાઇડ્રોજનનું ઉત્પાદન એટલે કે હાઇડ્રોજન વાયરિંગ બનાવવું આપણે આગળના ધોરણમાં શીખી ગયા છે. તો કોનિકલ ફ્લાસ્ક લેવામાં આવે છે, કાચની નળી છે, બૂચ છે, પદાર્થની અંદર ઝીંકના દાણાદાર ટુકડા છે અને આપણે દ્રાવણ તરીકે H2SO4 અથવા તો હાઇડ્રો જે ક્લોરાઇડ લેવામાં આવે છે તે આપણે લઈ શકતા હોય છે, એમ કે HCl અથવા H2SO4 લેવામાં આવે છે. બંને મંદ લઈ શકાતું હોય છે. હવે આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોનિકલ ફ્લાસ્કની અંદર દાણાદાર ઝીંકના ટુકડા લેવામાં આવે છે અને નળી દ્વારા છે તેની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ H2SO4 અથવા તો મંદ HCl અંદર ઉમેરવામાં આવે છે. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થવાને પરિણામે જે ઝીંકના ટુકડા ધાતુ છે, તો આપણે ખબર છે ધાતુની પ્રક્રિયા એસિડ સાથે થાય એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો આની અંદરથી છે હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય છે. તો અહીંયા જે પ્રક્રિયા થાય છે જેની પ્રક્રિયાના પરિણામે છે શું ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજન H2. તો અહીંયા ZnSO4ની અંદર રૂપાંતર થાય અને H2 છે એ મુક્ત થતો હોય છે. હવે આ પ્રક્રિયાને આપણે શાબ્દિક ભાષામાં તો લખીએ તો શાબ્દિક ભાષામાં આપણે લખીએ તો શું લખશું, તો કે મેગ્નેશિયમ વત્તા
ઓક્સિજન અને પરિણામ છે તો પરિણામ રૂપે શું લખશું આપણે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે અહીં આપણે જોઈએ તો ડાબી તરફ જે આપેલા છે પદાર્થો તેને આપણે પ્રક્રિયક કહે છે તો જે પદાર્થો છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ લે તો તેને શું કહે છે પ્રક્રિયકો કહેવાય છે અને તીરની નિશાની છે મિત્રો આ તીરની નિશાની સૂચવે છે બંને વચ્ચે પ્રક્રિયા થઈ આગળ નિપજમાં રૂપાંતરિત થાય તો જમણી બાજુ જે આપણે મળે છે એ નિપજ છે તો પ્રક્રિયકોની વચ્ચે પ્રક્રિયા બાદ જે નિર્માણ પામે છે પદાર્થ તેને આપણે નિપજ તરીકે ઓળખતા હોય છે તો નિપજ એ શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ તો આ આપણે જે દર્શાવ્યું મિત્રો આ શાબ્દિક રીતે છે રાસાયણિક સમીકરણ દર્શાવ્યું છે હજુ આને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવું હોય તો આપણે વિવરણ જે કર્યું એને ટૂંકું જે શાબ્દિક સ્વરૂપ આપ્યું તો આ શાબ્દિક સમીકરણ બીનું હજી આને સંક્ષિપ્ત બનાવવું છે તો સંજ્ઞા અને અણુસૂત્રનો ઉપયોગ કરવો પડે તો સંજ્ઞા અને અણુસૂત્રનો ઉપયોગ કરવાથી આપણે શું મળે છે તો રાસાયણિક સમીકરણ મળતું હોય છે તો અહીંયા આપણે સામાન્ય રીતે મેગ્નેશિયમની સંજ્ઞા છે એમજી ઓક્સિજનની સંજ્ઞા છે O2 અને સામે છે MgO મળે છે આ જે રાસાયણિક સમીકરણ છે સંતુલિત કરેલું નથી એ હવે પછી વાત કરશું પણ આપણે આને અનુલક્ષીને એની સંજ્ઞા અને અણુસૂત્ર આપણે ઉપયોગ કર્યા એટલે આ જે છે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે આપણે શું મળે છે તો કે રાસાયણિક પ્રક્રિયા મળે હવે મિત્રો પ્રક્રિયક અને જે નિપજોની વાત કરીએ તો આપણે ખબર છે ભૌતિક ત્રણ સ્વરૂપ છે ઘન પ્રવાહી અને વાયુ તો જે પ્રક્રિયક અથવા નિપજ જો ઘન સ્વરૂપમાં હોય તો તેને આપણે S તરીકે લખવાનું તો મેગ્નેશિયમની પટ્ટી છે તો એ ઘન સ્વરૂપ છે તો આપણે એને S સ્વરૂપે લખીએ છીએ ત્યારબાદ ઓક્સિજન જે છે એ આપણે લખીએ છીએ G સ્વરૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ પણ આપણે કેવા સ્વરૂપે મળે છે પાવડર સ્વરૂપે તો એને પણ આપણે શું લખીએ છીએ એ જો પ્રવાહી સ્વરૂપે હોય તો આપણે શું લખવું પડે L લિક્વિડ એટલે L લખવું પડે જો જલીય દ્રાવણ હોય તો આપણે એક્યુ તરીકે લખવું પડતું હોય છે હવે આ પ્રક્રિયા જે થતી હોય તો આની અંદર આપણે જે ડેલ્ટાની નિશાની કરવામાં આવતી હોય છે તો આ ડેલ્ટાની જે નિશાની છે એ ગરમી એટલે કે ઓરડાના તાપમાન અથવા તો વધારો કરવામાં આવતો જો દબાણ આપવામાં આવે તો ત્યાં નીચે લખવામાં આવે છે ઉદ્દીપક ઉદ્દીપક એટલે શું તો જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પણ જેની હાજરી માત્રથી રાસાયણિક પ્રક્રિયા છે ઝડપી બની જાય એટલે કે પ્રક્રિયકમાંથી નિપજ બને તો આ જે પદાર્થ છે એને આપણે ઉદ્દીપક તરીકે ઓળખતા હોય છે તો આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં લેવાની છે હજી રાસાયણિક પ્રક્રિયાના આપણે પ્રકારો પણ લેશો તો પહેલા તમને સમજાય છે તો કે જે પદાર્થો છે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે તેને આપણે પ્રક્રિયક કહીએ છીએ અને એ પ્રક્રિયાને અંતે જે પદાર્થ આપણે મળે છે એને આપણે શું કહેતા હોય છે નિપજ કહેતા હોય છે તો આ શાબ્દિક સ્વરૂપમાં જે આપણે રાસાયણિક સમીકરણ લખ્યું અને આ જે સમીકરણ જે છે એ આપણે સંજ્ઞાત્મક રીતે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખ્યું છે તો આ જે છે એનાથી આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે ખ્યાલ આવતો હોય છે તો આપણે જોઈએ છીએ તો આપણે શાબ્દિક રીતે મળે છે અને જે આ સંક્ષિપ્ત રૂપમાં મળે છે આ રાસાયણિક સમીકરણ છે પણ એ સમીકરણને આપણે માળખાકીય સમીકરણ કહીએ છીએ સંતુલિત કરેલું હોતું નથી એ આપણે હમણાં વાત કરશું પ્રક્રિયા વિશે ત્યારે આપણે વાત કરીએ હવે આપણે વાત કરીએ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડની તો આપણે આની વિશે વાત કરવી છે તો આપણે શું લખશું તો કે લેડ નાઇટ્રેટ ત્યાર પછી એની અંદર આપણે શું મેળવીએ છીએ પોટેશિયમ આયોડાઇડ આપણે મળે છે તો આની અંદરથી જે નિપજ પ્રાપ્ત થાય છે એ બે છે કઈ કઈ છે તો પોટેશિયમ નાઇટ્રેટ અને બીજી જે મળશે એ લેડ આયોડાઇડ મળે છે આયોડાઇડ
હવે આને આપણે લખવું છે તો લેડ નાઇટ્રેટ ની વાત કરીએ તો PbNO3 2 ને પોટેશિયમ આયોડાઇડ છે તો 2Ki અહીં આપણે જે પ્રાપ્ત થશે તો Pb અને આયોડાઇડ છે તો I2 છે અને અહીંયા જે પ્રાપ્ત થશે તો 2KNO3 આ રીતે આપણે પ્રાપ્ત થતું હોય છે તો આ પણ એક પ્રકારની આપણે રાસાયણિક પ્રક્રિયા લખી છે અહીંયા આપણે વાત કરીએ તો વાત જે આપણે થઈ કે ભાઈ આ પ્રવૃત્તિની અંદર છે શું કરવામાં આવેલું છે તો ઝિંકના દાણાદાર ટુકડા તો ઝિંક વત્તા સલ્ફ્યુરિક એસિડ અને સામે જે મળે છે ત્યાં શું મળે છે તો ઝિંક સલ્ફાઇડ અને હાઇડ્રોજન હવે આને આપણે લખવું હોય તો ZnH2SO4 અને સામે જાય તો ZnSO4 અને વત્તા H2 તો આ વાયુ સ્વરૂપે છે અહીં આપણે લખીએ તો સોલિડ સ્વરૂપે છે લિક્વિડ સ્વરૂપે છે આ જે વાયુ સ્વરૂપે તે ઉપર જાય છે અને આ જે છે એ એક્વેરિયમ છે તો એક્યુ તરીકે લખતા હોય છે તો આ રીતે છે આ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ માળખાકીય આપણે પ્રાપ્ત થતી હોય છે જેને આપણે શાબ્દિક રીતે સંક્ષિપ્ત સ્વરૂપમાં લખીએ છીએ પણ એ જ માળખાકીય જે સમીકરણ લખવું હોય ત્યારે આપણે એને શું કરતા હોય છે તો કે સંજ્ઞાના સ્વરૂપમાં મૂકતા હોય છે કે અણુસૂત્રની અંદર આપણે એને મૂકતા હોય છે આ પ્રવૃત્તિમાં આપણે જોયું કે આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે એટલે કે જે પદાર્થ ઉપયોગમાં લેવાનો તે નિપજના સ્વરૂપમાં જ્યારે જાય છે ત્યારે તેની પ્રકૃતિની અંદર ફેરફાર થાય છે એટલે કે એના સ્વભાવની અંદર ફેરફાર થાય છે તો રાસાયણિક પ્રક્રિયા થઈ કે કેમ તો આપણે જોઈએ તો અહીં આપણે જોશું તો શું ફેરફાર થયો તો ઘન અવસ્થા હતી વાયુ અવસ્થાની અંદર તેનું દહન થયું અને આપણે જે છે પાવડર સ્વરૂપે પ્રાપ્ત થયું તેના પ્રકૃતિની અંદર એટલે કે એના સ્વભાવની અંદર ફેરફાર થયો અને એકદમ પ્રકાશિત જ્યોત સાથે એ તરત જ છે સળગી ઉઠે છે તો એ આપણે ફેરફાર જોવા મળ્યો એટલે કે અવસ્થા ફેરફાર થઈ રંગની અંદર ફેરફાર થયો અહીંયા આપણે જોઈએ છીએ તો પોટેશિયમ આયોડાઇડ જે છે રંગવિહીન હતું લેડ નાઇટ્રેટ જે છે એ સફેદ પાવડર સ્વરૂપે મિશ્ર કર્યું તો આપણે પીળા સ્વરૂપે છે અમુક રંગના જે લેડ આયોડાઇડ છે એ આપણે પ્રાપ્ત થયા અહીંયા આપણે જોઈએ પ્રવૃત્તિમાં તો જે ઝિંકના દાણાના ટુકડા હતા એની અંદર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ કે મંદ હાઇડ્રોક્લોરાઇડ અંદર જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે એની અંદરથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું આને આપણે સ્પર્શ કરીએ તો ગરમ પણ લાગે છે તો અહીં આપણે જોઈએ છે શું ફેર થયો તો રંગ પરિવર્તન થાય છે અવસ્થામાં ફેરફાર થયો તાપમાનમાં ફેરફાર થાય છે આ જે ફેરફાર થયો એ જ દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે હવે રાસાયણિક પ્રક્રિયાની આપણે વાત હમણાં જ કરી તો રાસાયણિક પ્રક્રિયાને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લખવા માટે શાબ્દિક સમીકરણ બનાવે છે અને એને વધુ અતિ સંક્ષિપ્ત કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે સંજ્ઞાનો ઉપયોગ કરીએ છીએ કે અણુસૂત્રનો ઉપયોગ કરીએ છીએ અને આપણે રાસાયણિક જે સમીકરણ મળે છે જે સંતુલિત કરેલું હોતું નથી એ માત્ર માળખાકીય જે રાસાયણિક સમીકરણ કહેતા હોય છે તો આ જે આપણે જોઈએ છીએ તો માળખાકીય સમીકરણ આપણે પ્રાપ્ત થયા તો હવે આ માળખાકીય જે સમીકરણો આપણે પ્રાપ્ત થયા એ સમીકરણને સંતુલિત કરવું હોય તો આપણે કઈ રીતે કરવું તો તેની માટેની પણ માહિતી આપણે જોશે તો આ સમીકરણને છે આપણે અતિ સંક્ષિપ્તમાં લખ્યું જેને આપણે MgO2MgO કર્યું અહીં આપણે ZnSO4 અને H2SO4 અને ZnSO4 વત્તા H2 આપણે લખ્યા તો આ જે દર્શાવવાની જે પદ્ધતિ છે એ રાસાયણિક સમીકરણ લખવાની પદ્ધતિ થઈ તો આ જે પદ્ધતિ જે છે આ રાસાયણિક પ્રક્રિયા લખવાની જે પદ્ધતિ છે આ પદ્ધતિને આપણે સામાન્ય રીતે
કેવી પદ્ધતિ કહેતા હોય છે? તો કે માળખાકીય પદ્ધતિ તરીકે આપણે ઓળખતા હોય છે. હવે આ માળખાકીય જે પદ્ધતિ છે એની અંદર જે સમીકરણ બન્યું એ સંતુલિત હોતું નથી. તો સંતુલિત કઈ રીતે કરવું તો એ બાબતમાં આપણે જોઈએ. તો રાસાયણિક સમીકરણ જે છે મિત્રો એ સંતુલિત કરવું પડે છે. શા માટે? તો એનું મુખ્ય કારણ છે દળ સંચયનો નિયમ. આપણે આગળના ધોરણમાં જોઈ ગયા કે કોઈ પણ પ્રક્રિયક છે એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કોઈ પણ પ્રકારનું દળ નવું ઉત્પન્ન પણ થતું નથી કે એનો નાશ પણ થતો નથી. જે દળ પ્રક્રિયકમાં હોય એટલું દળ છે નિપજમાં પ્રાપ્ત થતું હોય છે. એ જ રીતે આપણે જો લઈએ તો સામાન્ય રીતે બીજા શબ્દોમાં કહીએ તો આપણે શું કહેતા હોય છે તો કે જેટલા તત્વ કે સંયોજન છે ઉમેરવામાં આવ્યા પ્રક્રિયક તરીકે એટલા જ નિપજમાં પ્રાપ્ત થતા હોય છે, એટલે કે એની સંખ્યામાં પણ ફેરફાર થતો હોતો નથી. તો સંતુલિત કરવાનું મુખ્ય કારણ જ એ હોય છે કે એના દળની અંદર ક્યાંય નાશ પણ થતો નથી કે નવું દળ ઉત્પન્ન પણ થતો નથી, એટલે કે જે અચળ જથ્થો છે જળવાઈ રહેતો હોય છે. તો આ દળ સંચયનો નિયમ છે. તમને પૂછવામાં આવે દળ સંચયનો નિયમ એટલે શું, તો દળ સંચયનો નિયમ તમારે કહેવાનો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાં જેટલું દળ જે લેવામાં આવે છે અને એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય તો એની વચ્ચેની જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નવો જથ્થો છે એટલે કે દળ નવો ઉત્પન્ન પણ થયો નથી કે એનો નાશ પણ થયો નથી. જે જથ્થો હતો પ્રક્રિયકમાં એ જ જથ્થો છે નિપજમાં અચળ જળવાતો હોય છે. તો એ જ બાબતમાં આપણે લઈએ તો એની સંખ્યામાં પણ ફેરફાર થતો હોતો નથી. તો નાના સમીકરણથી આપણે શરૂઆત કરીએ. આપણે જે હમણાં પ્રવૃત્તિની અંદર વાત કરી તો એને સંતુલિત પહેલાં કરીએ, પછી આગળ જે છે એને આપણે લઈએ. તો ચોપડીની અંદરના પછી લઈએ. તો પહેલાં પહેલાં આપણે વાત કરી હતી એમ જી વત્તા ઓ ટુ અને આપણે વાત કરી એમ જીઓ. હવે અહીંયા આપણે મેં ગઈ જે આગળ જે પ્રવૃત્તિ તેની અંદર પણ મેં વાત કરી જે આગળ ગઈ તે પ્રવૃત્તિમાં કે સામાન્ય રીતે ભૌતિક અવસ્થા છે ત્રણ છે. કઈ કઈ છે? તો ઘન છે જે સોલિડ સ્વરૂપે તો એને એસ લખવાનું છે. જો પ્રવાહી સ્વરૂપે હોય તો એલ સ્વરૂપે લખવાનું છે. જો વાયુ સ્વરૂપે હોય તો જી સ્વરૂપે લખવાનું છે. અને કોઈ જલીય દ્રાવણ હોય એટલે કે તે દ્રાવણને મંદ કર્યું હોય અથવા પાણીમાં બનાવેલું હોય, જે પાણી દ્રાવક તરીકે લીધેલું હોય એવા દ્રાવણો જે છે એને આપણે જલીય દ્રાવણ એટલે એક્યુ તરીકે લેતા હોય છે. તો અહીંયા સંતુલિત કરવું છે આપણે તો આને બે રીતે સંતુલિત કરે મિત્રો. કા હું આને વન હાફ અહીંયા મૂકી દઉં, વન હાફ મૂકી દઉં એટલે એક ઓક્સિજન થઈ ગયો. તો અહીંયા એક ઓક્સિજન થયો તો અહીંયા પણ એક ઓક્સિજન છે. બંને તરફ ઓક્સિજન, ડાબી તરફ હું ઓક્સિજન લઉં આ ડાબી બાજુ અને આની પર જમણી બાજુ લઉં મિત્રો, તો પેલા એમ જી, તો એમ જી જે છે એ ડાબી બાજુ પણ એક છે અને જમણી બાજુ પણ એક એક છે. તો કે હા, હવે હું લઉં ઓક્સિજન તો ઓક્સિજન જે છે એને મેં ઓટો તરીકે લીધો તો વન હાફ કરું તો એ પણ એક થઈ જાય. કારણ કે એક દૂતીયાંશ ગુણ્યા બે તો એક દૂતીયાંશ એક દૂતીયાંશ ઉડી જાય તો અહીંયા બે બે ઉડી જશે એક રહ્યું. તો આમ નીકળ પણ ઓક્સિજન એક છે. તો આ રાસાયણિક રીતે સંતુલિત કહેવાય. અહીંયા આપણે લખવું હોય તો લખી નાખવાનું છે આપને, એટલે સંજ્ઞા પણ ધ્યાનમાં રહે. હવે આ જ સમીકરણ છે એને બીજી રીતે સંતુલિત કરવું છે મિત્રો. તો અમારે શું કરવું પડે? એમ જી વત્તા ઓ ટુ અને એમ જી ઓ છે. હું અહીંયા જોઈ શકું છું ઓક્સિજન કેટલા છે, બે છે અહીંયા. તો અહીંયા મારે બે ઓક્સિજન કરવા પડે તો હું અહીંયા બે મૂકું તો ટુ એમ જી ઓ. પણ અહીંયા એમ જી બે છે. આ જે સહગુણક છે મિત્રો એ બંને માટે છે. આ શું દર્શાવે છે? એમ જી પણ બે છે અને ઓક્સિજન પણ બે છે. તો અહીંયા મારે શું કરવું પડે? બે મૂકવા પડે. તો હવે ડાબી બાજુ જમણી બાજુ હું જો આ સમીકરણ માટે તો એમ જી કેટલા છે? અહીંયા બે છે ડાબી બાજુ અને જમણી બાજુ જો તો ત્યાં પણ બે થઈ ગયા. તો કે હા,
ઓક્સિજન છે અહીંયા બે છે તો આમની પર આવો તો એ પણ બે છે આ સહગુણક બધા માટે છે તો અહીંયા હું લઉં ઓક્સિજન 1 ગુણ્યા તો આ જવાબ કેટલો થયો 2 એ જ રીતે અહીંયા હું લઉં 1 તો આ જવાબ પણ કેટલો થયો 2 બરોબર છે તો અહીંયા આપણે જે મળે છે તો એ સંખ્યા સમાન હોવી જોઈએ હવે આપણે લઈએ બીજો સમીકરણ તો બીજો સમીકરણ આપણે જોયો કે ઝિંકના દાણાદાર ટુકડા જે છે એની ઉપર આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખ્યો અને આપણે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો તો એની માટેનું આપણે સમીકરણ જોઈએ તો ઝિંકના દાણાદાર ટુકડા જે સોલિડ સ્વરૂપમાં છે ઘન અવસ્થામાં છે એની પ્રક્રિયા મે છે H2SO4 સાથે કરી એટલે કે એક્વેરિયમ સાથે કરી લિક્વિડ પણ લખી શકો છો અન્ય પ્રક્રિયા થાય છે ત્યારે એની અંદર તાપમાન પણ ઉત્પન્ન થાય છે ઊર્જા પણ ઉત્પન્ન થાય છે તો અહીંયા શું બન્યું ZnSO4 બન્યું અને હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે તો આને મારે ક્યાં લખવું પડે ઉપરની તરફ આની અંદર ગરમી પણ ઉત્પન્ન થાય છે તો અહીંયા Zn આપણે જોઈએ તો Zn 1 છે તો અહીંયા પણ 1 છે Zn અહીંયા SO4 એક છે તો અહીંયા પણ SO4 એક છે હાઇડ્રોજન 2 છે તો પણ અહીંયા હાઇડ્રોજન 2 છે તો આ સંતુલિત છે કહેવાય હવે આની પ્રક્રિયા મે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જો કરી હોત HCl સાથે તો અહીંયા મને જે પ્રક્રિયાને અંતે નિપજ જે મળ એ ZnCl2 હોત અને H2 હોત જો મે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હોત તો માળખાકીય સમીકરણ મને શું મળત તો ઝિંક અને હાઇડ્રોક્લોરિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થાય ઝિંક ક્લોરાઇડ બને છે અને હાઇડ્રોજન વાયુ બને પણ અહીં આપણે જોઈએ તો Zn1 છે તો કે Zn1 છે Zn1 છે તો કે હા પણ ક્લોરિન જોઈએ મિત્રો તો અહીંયા 1 છે અને અહીંયા 2 છે તો આને મારે 2 બનાવવા છે તો મારે કેટલા વડે ગુણવું પડે 2 વડે ગુણવું પડે કેટલા વડે ગુણવું પડશે 2 વડે અહીંયા હાઇડ્રોજન 1 છે અહીં હાઇડ્રોજન 2 છે અહીં હાઇડ્રોજન 1 છે તો એને પણ મારે કેટલા વડે ગુણવું પડે 2 વડે તેનો અર્થ શું થયો મારે આને 2 વડે ગુણવું પડે તો હવે આપણે ચેક કરીએ તો Zn1 Zn1 થઈ ગયું ક્લોરિન 2 છે તો ક્લોરિન 2 થઈ ગયા અહીંયા હાઇડ્રોજન 2 છે હાઇડ્રોજન 2 થઈ ગયા અહીંયા તો આ જે છે રાસાયણિક રીતે આ સંતુલિત થયેલી જે પ્રક્રિયા કહેવામાં આવે છે તો આપણે આને રાસાયણિક સંતુલિત પ્રક્રિયા આપણે એને કહેતા હોય છે આગળ જે પ્રક્રિયા જોઈએ તો આપણે ખ્યાલ આવે કે ભાઈ સંતુલિત કરવું એટલે શું તો સંતુલિત કરવું એટલે મિત્રો સામાન્ય શબ્દોમાં જે સંજ્ઞાઓ આપેલી છે એના સહગુણક સરખા થઈ જવા જોઈએ બંને તરફ ડાબી તરફ પણ અને જમણી તરફ બંને તરફ જ્યારે સરખા થાય તો એ રાસાયણિક પ્રક્રિયા છે સંતુલિત થિયરી કહેવાય છે તો હજી આપણે આગળની પ્રક્રિયા આપણે જોઈએ જે ચોકડીની અંદર આપેલી છે તે મુજબ તો Fe+H2O અને સામે મને જે મળે છે એ Fe3O4 અને મને જે મળે છે તો હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે તો હવે આપણે અહીંયા જોઈએ તો રાસાયણિક રીતે સંતુલિત છે કે નહીં એ આપણે જોવા માટે તો અહીંયા Fe એટલે કે આયર્ન છે એ કેટલા છે અહીંયા 3 છે આયર્ન કેટલા છે 3 છે ઓક્સિજન કેટલા છે મિત્રો અહીંયા 4 છે હાઇડ્રોજન અહીંયા કેટલા છે 2 છે હવે હાઇડ્રોજન અહીંયા તો 2 છે પણ મારે પહેલા વહેલા તો હું શરૂઆત Fe થી કરીશ તો અહીંયા Fe3 છે તો અહીંયા 3 છે તો અહીંયા પણ 3 થવા જોવે તો આનો સહગુણક 3 છે તો આનું 1 છે તો મારે એને કેટલા વડે ગુણવા પડશે 3 વડે આને મેં 3 વડે ગુણ્યા હવે બંને તરફ 3 થઈ ગયા હવે હું જોઈશ તો ઓક્સિજનની વાત કરું ઓક્સિજન 4 છે અહીંયા ઓક્સિજન 1 જ છે તો 1 છે તો મારે એને કેટલા વડે ગુણવા પડે 4 વડે તો હું એને 4 વડે ગુણીશ મિત્રો તો સોપાનની અંદર તમને લખેલો છે કે આપણે પહેલા વહેલા તો જે સૌથી વધુ સહગુણક ધરાવતા હોય તેનીથી શરૂઆત કરવાનું તો ઓક્સિજનથી શરૂઆત કરી શકાય પણ આપણે એને ધ્યાનમાં ન લઈએ
અને શરૂઆતથી લેતા જઈએ તો આપણે વધુ સરળ રહેતું હોય છે. તો આપણે આ જે છે Fe, તો અહીંયા Fe3 છે, તો મેં એને સહગુણક સરખા કર્યા ત્રણ ત્રણ, તો આપણે તરત જ ખબર પડશે કે પહેલી સંજ્ઞા જે છે સંતુલિત થઈ. હવે બીજી સંજ્ઞા જો, તો હાઇડ્રોજન છે અહીંયા બે છે, હાઇડ્રોજન અહીંયા બે છે, તો અત્યાર પૂરતું આપણે એમ સમજીએ કે બંને સંતુલિત, પણ ઓક્સિજન અહીંયા એક છે ને અહીંયા ચાર છે, તો મારે એને ચાર વડે ગુણવા પડે. તો હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા, હાઇડ્રોજન કેટલા છે, આને મેં ચાર વડે ગુણ્યા તો આઠ થઈ ગયા. હવે આને મારે કેટલા બનાવવા પડે, આઠ બનાવવા પડે. તો આઠ બનાવવા માટે મારે એને કેટલા વડે ગુણવું પડે, ચાર વડે. તો હવે આપણે જોઈએ સંતુલિત થઈ ગયું, તો અહીંયા આપણે જોઈએ ત્રણ Fe, ત્રણ Fe છે, અહીંયા આપણે જોઈએ ચાર H2O છે. હવે ત્રણ Fe, ત્રણ Fe થઈ ગયા. હા, હવે આપણે જોઈએ હાઇડ્રોજન, ચાર દુને આઠ, તો ચાર દુને આઠ થઈ ગયા, તો કે હા. ઓક્સિજન જોઈએ, અહીંયા ચાર છે, તો અહીંયા પણ ચાર છે, તો કે હા. તો આ જે છે એ પ્રક્રિયા આપણે રાસાયણિક દ્રષ્ટિએ છે સંતુલિત કહેવામાં આવે છે. તો આવી જે રાસાયણિક જે પ્રક્રિયાઓ જે છે એ આપણે સંતુલિત કરીએ છીએ ત્યારે આપણે એને ભૌતિક અવસ્થામાં ધ્યાનમાં ન લઈએ તો ચાલે, પણ ભૌતિક અવસ્થા લખવી તો પડતી જ હોય છે. હવે મિત્રો, આની અંદર જો ગરમી આપવામાં આવેલી હોય તો આપણે લખવું પડે ગરમી આપેલી છે, જો આની અંદર ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો અહીંયા આપણે ઉષ્મા લખવી પડે, જો અહીંયા ઉષ્મા આપવામાં આવતી હોય તો અહીંયા ઉષ્મા લખવામાં આવતી હોય છે. એમણે રાસાયણિક પ્રક્રિયાની આપણે અલગ અલગ પ્રકાર વાત કરીએ ત્યારે વાત કરીએ, એ જ રીતે દબાણમાં વધઘટ કરવામાં આવતી હોય તો દબાણ પણ લખવામાં આવે છે કે ભાઈ આટલું દબાણ છે, ચારસો દબાણ છે આપણે લીધેલું છે, તો એવું લખવું પડતું હોય છે. કોઈ ઉદ્દીપક લીધેલો હોય, મેં હમણાં જ આગળ વાત કરી, ઉદ્દીપક એટલે શું, તો કે જે રાસાયણિક પ્રક્રિયા જે પદાર્થ છે એ રાસાયણિક પ્રક્રિયા, એટલે કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી પણ હાજરી માત્રથી જ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધી જાય, ઝડપી બની જાય, તો એને આપણે શું કહીએ, ઉદ્દીપક. તો કોઈ ઉદ્દીપક વાપરવામાં આવેલો હોય તો ઉદ્દીપક છે કા ઉપર અને કા નીચે લખવામાં આવતો હોય છે. ઉદ્દીપક વિશે તો તમે જાણતા જ હશો, સમાજની અંદર પણ ઘણા વ્યક્તિઓ છે ઉદ્દીપક પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હોય, જે ક્યાંય પણ હાજરી આપે તો ત્યાં રહેલા બે કે બેથી વધારે જે વ્યક્તિઓ છે એની વચ્ચે ઝઘડો થઈ જાય, તો આવા વ્યક્તિઓ જે છે એ ઉદ્દીપક તરીકે કામ કરે, એ પ્રક્રિયામાં ભાગ લેતા નથી, ઝઘડો કરવામાં ભાગ લેતા નથી પણ ઝઘડો કરાવવા માટે એ પ્રેરિત કરતા હોય છે. એટલે એની હાજરી માત્રથી શું થઈ ગયું, પ્રક્રિયાનો વેગ વધી ગયો, તો એ પણ એક પ્રકારના ઉદ્દીપક છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ તો આ પ્રક્રિયા દરમિયાન ગરમી આપવામાં આવે છે, કયો દબાણ આપવામાં આવે છે, કે પછી એની અંદર આપણે કોઈ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો હોય તો તે પણ અહીંયા લખી શકતા હોય છે. તો આ રીતે જે રાસાયણિક પ્રક્રિયા જે છે આપણે સંતુલિત કરતા હોય છે. હજુ આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો આ પ્રક્રિયાની અંદર આપણે આ રીતે છે સહગુણકો સરખા કરતા હોય છે. તો આ જે રાસાયણિક પદ્ધતિ મીન્સ કે પ્રક્રિયાને સંતુલિત કરવાની જે નામ છે એને હીટ એન્ડ ટ્રાયલ તરીકે આપણે ઓળખતા હોય છે. તો આપણે હીટ એન્ડ ટ્રાયલ તરીકે છે અને સંતુલિત કર્યું છે. તો આ જે છે એની સંખ્યાઓ છે એ પૂર્ણાંકમાં લેતા હોય છે. હવે આપણે આગળ બીજી પ્રક્રિયાઓ જોઈએ. તો હવે મિત્રો આપણે આગળની રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ છે, એની પ્રક્રિયા જે છે આપણે હાઇડ્રોજન સાથે કરીએ તો આપણે જે છે મિથેનોલ પ્રાપ્ત થતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ કાર્બન એક છે, કાર્બન એક છે, તો કે હા. ઓક્સિજન એક છે, ઓક્સિજન એક છે, તો કે હા. ત્રણ અને ચાર હાઇડ્રોજન છે, તો પેલા આની સંખ્યા આપણે જોઈએ સરખી થઈ ગઈ ડાબી અને જમણી તરફ, તો કે હા. ઓક્સિજન એક એક, તો કે હા. હવે આ જે છે એ ત્રણ અને આ એક છે, તો ત્રણ વત્તા એક કેટલા થયા, ચાર થયા. તો આનો જે સરવાળો થયો ચાર થયો તો અહીંયા તો બે જ છે, તો આપણે કેટલા વડે ગણવું પડે, તો બે દુને ચાર, તો બંનેના સહગુણક હવે સરખા થઈ ગયા, તો આને આપણે સંતુલિત કહીએ. હવે જે ઉદ્દીપક છે કે કોઈ વાતાવરણનું દબાણ છે તે તીરની નિશાનીની કા ઉપર કા નીચે લખવું પડતું હોય છે. તો અહીંયા કેટલું દબાણ છે, ત્રણસો ને ચાલીસ,
वातावरण नु दबाण छे तो 340 वातावरण ना दबाणे छे आ प्रक्रिया करवामां आवे छे। ए ज रीते आपणे जोईए छे तो जे प्रक्रिया थाय छे प्रकाश संश्लेषणनी तो कार्बन डाइऑक्साइड वायु અને પાણી વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે છે। હવે આપણે અહીં જોઈએ છે તો સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે અને ક્લોરોફિલમાં થાય છે। તો એ આપણે ક્યાં લખવું પડે, તીરની કા ઉપર કા નીચે લખવું પડતું હોય છે। શું બને છે મિત્રો, તો કે ગ્લુકોઝ બને છે, C6H12O6 સાથે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને સાથે પાણી પણ ઉત્પન્ન થતું હોય છે। હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે સંતુલિત કરવું છે તો કાર્બન જોઈએ તો કાર્બન કેટલા છે, અહીંયા 6 છે તો અહીંયા 6 છે નહીં તો આને મારે 6 વડે ગુણવા પડે તો 1 × 6 તો આ 6 થઈ ગયા, તો કે હા 6 થઈ ગયા। હવે આપણે જોઈશું મિત્રો ઓક્સિજનને, તો ઓક્સિજન અહીંયા કેટલા છે, 2 × 6 = 12 છે, 12 છે અહીંયા આપણે જોઈએ 1 છે તો અહીંયા કેટલા છે, 6 છે અહીંયા છે, 2 છે અહીંયા, 1 છે। હવે મારે બંને તરફ સરખા કરવા પડે તો પેલા હાઇડ્રોજન ચેક કરવું પડશે, તો હાઇડ્રોજન આપણે જોઈએ તો અહીંયા 12 છે અને અહીંયા 2 છે તો 12 ને 14 થયા, તો હવે હું આને 6 વડે ગુણી નાખું તો 6 × 12 થયા, તો 6 × 12 તો 1 પૂરતું જ આ જ આવશે નહીં, તો હવે મારે કેટલા વડે ગુણવા પડે, 12 × 24 વડે। શું કામ, કારણ કે અહીંયા છે બમણી સંખ્યા છે તો જ ઓક્સિજન સરખા થશે, તો અહીંયા આપણે હાઇડ્રોજન જોઈએ તો 12 × 24 છે તો અહીંયા હું 6 કરી નાખું તો અહીંયા 12 અને આ પણ 12 તો 12 × 24 થઈ ગયા, તો કે હા હાઇડ્રોજન છે એ 24 થઈ ગયા, કાર્બન સંખ્યા સરખી થઈ। હવે ઓક્સિજનમાં જાય તો 6 × 12 અને અહીંયા જોઈએ 12 × 24 તો હવે અહીંયા થઈ ગયા 6 × 6 = 12 હવે 12 ઘટે છે તો આને હું કેટલા વડે ગુણી નાખીશ, 6 × 12 તો આને હું 6 વડે ગુણો તો આ 12 થયા, અહીંયા પણ 6 થઈ ગયા, હવે આ 6 થયા અને અહીંયા 6 થયા, 6 × 6 = 12 ને 12 = 24 અહીંયા થઈ ગયા, તો કે 12 અને 6 × 12 = 24 તો આ જે છે એ રાસાયણિક સંતુલિત છે કહેવાય, તો રાસાયણિક પ્રક્રિયા અહીંયા સંતુલિત કરવામાં આવેલ છે। આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે મિત્રો, જે સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, જે ક્લોરોફિલમાં થતી હોય છે। તો આવી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે થોડીક તમે પણ સંતુલિત કરજો જેથી કરીને તમને ખ્યાલ આવે, સંજ્ઞાઓ છે એ સંખ્યા સમાન કરવાની હોય છે તો અમુક સહગુણકથી ગુણવામાં આવતું હોય છે, તો આ રાસાયણિક પ્રક્રિયા આ રીતે સંતુલિત કરી શકાય છે। આ વિડીયો છે પૂરેપૂરો જુઓ, સાંભળો, સમજો અને તમારી જાતે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ સંતુલિત કરો તો તમને પણ આત્મવિશ્વાસ આવશે। બસ આ જ રીતે હસતા રહેવાનો છે, ઉત્સાહ સાથે પૂરો વિડીયો જોવાનો છે, શેર કરવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનો, હસતા રહેવાનું છે અને ઉત્સાહ સાથે કામ કરતું રહેવાનું છે। જય હિન્દ।